જય શ્રી કૃષ્ણ. મજામાં છો ને? બાળકો, તમે સારાએ આવો છો ત્યારે સૌથી પહેલા શું કરો છો? પ્રાર્થના કરીએ છીએ, બરાબર ને? તો બાળકો, આજે પણ આપણે ભણવાની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. હરે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો. હરે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો. હરે માતા ફૂલડાની માળા, ફૂલડાની માળા પહેરાવે તારા બાળકો. હરે માતા ફૂલડાની માળા, ફૂલડાની માળા પહેરાવે તારા બાળકો. હરે માતા એટલી છે અરજી, એટલી છે અરજી વિદ્યાના પાથ મને આપજો. હરે માતા એટલી છે અરજી, એટલી છે અરજી વિદ્યાના પાથ મને આપજો. હરે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો, વંદે છે તારા બાળકો. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાર્થના સાંભળી ને? જોયું, પ્રાર્થના સાંભળવાની તમને ગમી ને? હા, ચાલો આજે આપણે, તમે કલરોમાં બે પાઠ શીખી ગયા ને, સારા તત્પરતા એક અને સારા તત્પરતા બે. હવે આજે આપણે ત્રીજો પાઠ શીખીશું. તો ત્રીજા પાઠની શરૂઆત પણ આપણે ગીતથી કરીશું. તમારે ગીત ગાવું છે? હા, ચાલ મારી સાથે ગાજો. હા, નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. કાન મારા નાના એ સમરે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. મોં મારું નાનું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. હાથ મારા નાના એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે, એ તો કેવી અજબ જેવી વાત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ગીત સાંભળવાની મજા આવી ને? હા, ચાલો હવે તમારા માટે મને કોણ કહેશે કે આ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? મનસી બોલ તો. હા, આંખ નાક મો કાન, અરે બીજા શાની વાત કરવામાં આવી છે? હા, હાથ અને પગની વાત કરવામાં આવી છે. તો બાળકો, આજે આપણે એ શરીરના અંગો વિશે જાણીએ. જો આ શરીરના અંગો છે ને, તે આપણને કેટલી રીતે મદદરૂપ થાય છે તે જોઈએ. ચાલ સૌથી પહેલા આંખ. આ શું છે? આંખ છે, આ તો આંખ છે. હા, તો આંખ શું કામ કરે? જોવાનું કામ કરે. શું કરે? જોવાનું કામ કરે. જો આંખ હોય તો જ આપણે એકબીજાને જોઈ શકીએ ને. હા, અરે આ શું છે? આ તો નાક છે.
એ નાક શું કામ કરતું હશે? નાક તો સૂંઘવાનું કામ કરે, સૂંઘવાનું કામ કરે ને. જો મમ્મી રસોડામાં રસોઈ બનાવતા હોય ને અને તમે રમતા હોય તો સુગંધથી આવી જાઓ છો ને. એટલે નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે. તમને ખબર છે નાક બીજું પણ કઈક કામ કરે છે? શું કામ કરે નાક? કોણ કહેશે? અયન બોલ તો. નથી ખબર? ચાલો હું તમને જણાવી દઉં. નાક શું કામ કરે ખબર છે? નાક શ્વાસ લેવાનું કામ કરે ને. એટલે નાક તો સૂંઘવાનું અને શ્વાસ લેવાનું કામ કરે, બરાબર ને? અરે આ આ શું છે? આ તો મોઢું છે. એ મોઢું શું કામ કરે? મોઢું બોલવાનું કામ કરે. આપણે બોલીએ છીએ ને તો હોઠના ઉપયોગથી બોલીએ ને. એટલે મો તો બોલવાનું કામ કરે. એ આ શું છે? આ કોણ કહેશે? આ શું છે? આ તો કાન છે. તો કાન શું કામ કરે? સાંભળવાનું. શું કામ કરે? સાંભળવાનું. એ મયંક કે મૂળના તમકા સાંભળવા છે તો એ શરીરના કયા અંગનો ઉપયોગ કરશે? કાનનો ઉપયોગ કરશે, બરાબર ને? ચાલો હવે મને કહેશે આ શું છે? આ તો હાથ છે. એ હાથથી કયા કયા કામો કરાય? જો આંખ જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, તો હાથ શું કામ કરતા હશે? હાથથી તાળી પડાય. અરે એ સિવાય પણ ઘણા બધા હાથથી કામો કરી શકાય, કરી શકાય ને? જો હાથથી આપણે ખાવાનું ખવાય, પાણી પીવાય, એ ગેમ રમાય ને, તમે મોબાઈલમાં ગેમ રમો છો ને, તેમાં પણ હાથનો ઉપયોગ થાય છે ને. પછી કોણ કહેશે બીજું હાથથી કયું કામ થાય? હાથથી લખાય, પછી કલર પુરાય. પુરાય ને? હાથથી તમે પેન્સિલ પકડીને લખો ને. એટલે હાથથી તો ઘણા બધા આપણે કામો કરી શકીએ, કરી શકીએ ને. ચાલ હવે મને કોણ કહેશે કે પગ શું કામ કરે? પગ. પગથી ચલાય, પછી પગથી દોડાય, પછી પગથી કૂદકા મરાય, હે ને? પગથી ફૂટબોલ રમાય. અરે પગથી તો તમે સાયકલ ફેરવો છો ને, એટલે પગ તો આપણને કેટલા ઉપયોગી છે ને? પગ હોય તો જ આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકીએ ને. પગ નહીં હોય તો જવાય નહીં જવાય ને. તો તમે જોયું ને આપણા શરીરના અંગો આપણને કેટલી રીતે મદદરૂપ થાય છે ને? તો બાળકો આપણા એ શરીરના અંગોની પણ આપણે કાળજી રાખવાની ને, એની સંભાળ રાખવાની ને, એને સ્વચ્છ રાખવાના ને, રાખવાના ને. તમે રાખશો ને? સરસ. ચાલો બાળકો તો હવે આપણે જોડકા જોડીએ. તમને જોડકા જોડવાનું ગમે છે ને? તો ચાલો મારી સાથે આપણે હવે જોડકા જોડીશું. શરીરના અંગો અને તેના કાર્યો સાથેના જોડકા જોડીશું. બાળ મિત્રો જો અહીં પહેલા બોક્સમાં શાનું ચિત્ર છે? આંખનું. અને બીજા બોક્સમાં કયું ચિત્ર છે? નાકનું. અને ત્રીજા બોક્સમાં કાનનું ચિત્ર છે. એટલે અહીં એક બાજુ શરીરના અંગો છે અને બીજી બાજુ વસ્તુ છે, ચિત્ર છે, તેની સાથે આપણે જોડવાનું છે. ચાલો સૌથી પહેલા બોક્સમાં શાનું ચિત્ર છે? આંખ છે. તો આંખ શું કામ કરે?
જોવાનું કામ કરે, બરાબર ને? તો આમાં આપણે સાની સાથે જોડીશું? બોલો બોલો, સાની સાથે જોડીશું? ટીવી સાથે. ટીવી આપણે જોઈએ છીએ ને, કાર્ટૂન જોઈએ છીએ ને, તો એ કાર્ટૂન શામાં આવે? ટીવીમાં આવે. તો આંખને સાની સાથે જોડીશું? ટીવી સાથે. સરસ. ચાલો હવે બીજા બોક્સમાં જુઓ, એમાં શાનું ચિત્ર છે? નાક. ચાલો હવે કોણ કહેશે કે નાકને આપણે કયા ચિત્ર સાથે જોડીશું? ફૂલ સાથે, બરાબર. કેમ ફૂલ સાથે જોડીશું? નાક તો સૂંઘવાનું કામ કરે ને, એટલે ફૂલ જ સૂંઘાય ને. ટીવી કે સ્પીકર સૂંઘાય ને સૂંઘાય, તો ફૂલે શું કામ, નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે, એટલે નાકને ફૂલ સાથે જોડીશું, બરાબર ને? હવે જુઓ આસાનું ચિત્ર છે કાનનું. કાન શું કામ કરે? સાંભળવાનું, બરાબર ને? તો કાનને કયા ચિત્ર સાથે જોડીશું? સ્પીકર સાથે. તમે ગીત સાંભળો છો ને? સ્પીકરમાં કેવું અવાજ આવે છે ને? તો સાંભળવાનું કામ કોણ કરે? કાન, બરાબર ને? જોયું ને આપણે શરીરના અંગો ને આ ચિત્ર સાથે જોડ્યા ને, તમને ખ્યાલ આવ્યો ને? હવે ખબર પડી ને? જોયું ને બાળ દોસ્તો, શરીરના અંગો અને એના કાર્યો વિશે જાણવાની મજા આવી ને? તો આવી મજા આપણે કરતા રહેશું. આવજ.